स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापाराभार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી મહારાજની જય બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કોળન સ્વામી મનગંજન ગ્રંથની અંદર પરતક મન અને નિજ મન બે વચ્ચેનો સંવાદ ચાલે છે લડાઈ ચાલે છે એની અંદર છેલ્લે નિજ મને પરતક મનના કામરૂપી બાનના કટકા કરી નાખ્યા છે નીજ મને કોઈપણ રીતે ગમે એટલા પરતક મને પ્રયત્નો કર્યા છતાં પણ નીજ મન નારી સાથે વાત કરવા તૈયાર ન થયો નારીને નિરખવા તૈયાર ન થયો અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યને દ્રઢ કરીને પાડવા માટે તત્પર રહ્યો જેના કારણે એને કામરૂપી શત્રુને જીતી લીધો છે કામરૂપી બાનને જીતી લીધું છે પરતક મને એકસાથે બાન મારેલા છે મોહનું બાન માર્યું છે કામનું બાન માર્યું છે હવે લોભનું જે બાન માર્યું છે એ લોભને કેવી રીતે નિજમન જીતે છે નિજમન લોભની આગળ હારે છે કે જીતે છે કયા વિચારોથી જીતે છે કઈ પ્રક્રિયાથી જીતે છે શું કરવાથી હારી જાય છે એનું એક રૂપક રજૂ કરી સ્વામી મને અને તમને સમજાવશે કે લોભથી કેવી રીતે બચવું અહીંયા આગળ આગળ સ્વામી લખે છે કામ બાન કટકા કરી નિર્ભય ભયો નિજ મન લોભલું વા્ય લાગી નહીં કહો કેની પેરતન કેવી રીતે લોભની બાણ છોડવા છતાં પણ નિજ મનને વાગ્યું નહીં એ કો આવે પરતક મન કહે છે પરતક મન એવું કે છે કે મેં જે લોભરૂપી બાણ છોડ્યું છે ને એ કેવું છે પરતક મન નીજ મનને કહે છે કે આ બાણ તને વાગશે અને હજુ વાગતા પહેલાં મારો શરણાગત થઈ જા તો તું બચી જઈશ નહીં તો આ બાણ તો તને વિંધી જ નાખશે કારણ કે આ લોભરૂપી બાણ એવું છે લોભ લોભલુવાંગ્યજીનીઅની લાગી સર્વે શિર દેવદાનવ માનવ મુની પાડે પંડિત પીર લોભની લોભનું જે બાન છે તીર છે એની અણી અતિ ઝીણી છે પરતક મન કે છે નીજ મનને કે છે હાબળ આ બાન એટલું જ આની અણી એટલી ઝીણી છે કે આ બધાના માથા ઉપર લાગેલી છે લોભ બધાના માથા ઉપર સવાર થયેલો છે દેવ હોય દાનવ હોય માનવ હોય મુનિ હોય પંડિત હોય કે પીર હોય બધાને લોભ પાડે છે મેં અત્યાર સુધી પરતક મન કે જેટલાના માથે બાન છોડ્યું છે તો ત્રિલોકીની અંદર દેવ દાનવ મનુષ્ય મુનિ પંડિત કે પીર કોઈ બાકી રહ્યા નથી આની અણીએ બધા જ વિંધાઈ ગયા છે ઇન્દ્રને ચિંતા ક્યારે થાય ઇન્દ્રાસન જવાનું હોય ત્યારે ઇન્દ્રાસનના લોભે કેટલી બધી માથાકૂટ દાનવોને કંઈક જોઈએ એને માટે માથાકૂટ મનુષ્ય મનુષ્યને ઝઘડાઓ છે લોભ માટે છે દેશ દેશના ઝઘડાઓ છે કે મારી અહીં આગળ આટલામાં આ મારી બોર્ડર છે આ મારી બોર્ડર છે બધાય જો જુએ તો ઝાઝા ભાગના ઝઘડાઓ લોભ માટેના છે ભાઈ ભાઈ વચ્ચેના ઝઘડાઓ છે લોભ માટેના છે લોભ કંઈક પદાર્થ કંઈક વસ્તુ કંઈક ધન કોઈ જગ્યાએ ખેતરવાળી મેળી આ બધાના ઝઘડા છે સોનું હીરા મોતી ઝઘડા એના છે બે ભાઈ વચ્ચેનો સંબંધ સારામાં સારો હોય એકાબીજાને બધી જ વાત શેર કરીને જમતા હોય એકાબીજાને ઘેર અવારનવાર જતા હોય પણ બે ભાઈઓને નાહવા નીચોવાનો સંબંધ ના રે એવી પરિસ્થિતિ ઊભી કરે એનું નામ લોભ ભાઈને બેન હોય રક્ષાબંધન ઉપર બેન રાખડી બાંધવા સ્પેશિયલ ભાઈને ઘેર જતી હોય ભાઈ પણ વાટ જોતો હોય કે મારે ઘેર મારી બેન આવે રાખડી બાંધે હું એને આવી ભેટ આપીશ આવો વિચાર કરે પેંડા લઈને જાય બેન એટલો સરસ સંબંધ ચાલ્યો જતો હોય એટલો સ્મૂથલી બધું જ ચાલ્યું જતું હોય જ્યારે ગરીબી હોય ને અને જ્યારે મધ્યમ વર્ગની અંદર હોય બહુ કોઈ પાસે બહુ રૂપિયા ના હોય ને બહુ કંઈ લેવા લેવાનું કંઈ વેચવાનું ના હોય ત્યાં સુધી બધું સરસ ચાલ્યું ગયું ભાઈ પણ અહીંથી બેનને આવે ને ત્યારે ભાઈ પણ બેનને ઠેલા ભરીનારે બાંધી દે કે લે લઈ જા તારા સાસરે એના ખેતરમાં થાતું હોય કંઈક બીજી ભેટ હોય બધું આપે ત્યારે તો સંબંધો બહુ સારા રહે પણ જ્યારે પછી કંઈક માની લો મિલકતની કોઈ વહેંચણી કરવાની થઈ પછી કંઈક રૂપિયાની લેનદેન થઈ અને ખબર નહીં ક્યારે એ સ્મૂથલી ચાલતો સંબંધ તૂટી જાય છે એ સમાજમાં હજારોને ખબર પડતી નથી તમે પણ તમારા જીવનમાં જોતા હશો અનુભવતા હશો તો તમને પણ એવું દેખાતું હશે ભગવાનના ભક્ત હોવા છતાં પણ હશે કોઈક વેલાઓ કે જેને એવો કોઈ ઝઘડો નહીં થયો હોય મન દુઃખ નહીં થયું હોય નહીં તો જે વ્યક્તિઓની સાથેનો સંબંધ સ્મૂથલી ચાલ્યો જતો હતો કુટુંબ પરિવારના જેમ વ્યક્તિઓ સાથેનો સંબંધ સ્મૂથલી ચાલ્યો જતો હતો એમાં અડચણ કઈ બાબત કરી જાય છે એક જ બાબત કરી જાય છે લોભ હા દોષ કદાચ કોઈ ભાઈ બહેન છે તો કદાચ ભાઈનો દોષ સિત્તેર ટકા હોય બેનનો દોષ ત્રીસ ટકા હોય અથવા તો કોઈ એક પક્ષનો દોષ નેવું ટકા હોય એટલે બીજાને દસ ટકા દોષ ગ્રહણ કરવો પડ્યો હોય પણ વચ્ચે આવ્યું કોણ લોભ આવ્યો લોભ આવ્યો એ લોભ આવ્યો ને એ સૌથી મોટું નુકસાન કામ થકી કરડી ઘણી માને ન માસી માત કામ તો હજુ મર્યાદાવાળો છે પરતક મન નિજ મનને કે છે આ બાન મેં તને જે લોભરૂપી માર્યું છે ને એ તને એવો કોન્ફિડન્સ હશે કે હું જીતી જઈશ પણ ભૂલી જાય એ વાતને ભૂલી જા આ લોભરૂપી બાણ તારા માથાની અંદર વાગશે તારું માથું ઉડાડી દેશે હજુ તારી પાસે ટાઈમ છે મારો શરણાગત થઈ જા મારા ચરણમાં આવી જા નિજ મનને પરતક મન કહે છે આવી જા હજુ પગમાં પડી જા તો હું બાણ પાછું ખેંચી લઉં પણ જો તું નહીં આવે તો હાંભળ કામરૂપી બાનની અંદર તો બહુ કોઈક એવો દુષ્ટ જીવાત્મા હોય કે કોઈ બહુ વિષય જીવ હોય જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે મા બેન ને દીકરી ભેગા પણ એકાંતમાં રહેવું નહીં એ તો બહુ વિકૃતિવાળો કોઈ આત્મા થઈ ગયો હોય અનેક જન્મોની વિકૃતિઓ વચ્ચે તો જ એવી ઘટના ઘટે કે એને એવો વિકાર થાય નહીં તો કામની અંદર એટલી મર્યાદા તો છે કે માતા સાથે માસી બેન ભૂય પોતાની દીકરી સ્ત્રી હોય તો પોતાનો પોતાનો દીકરો પોતાના પિતા તો એ જગ્યાઓએ તો કામ ઉત્પન્ન થવાની શક્યતાઓ છે જ નહીં સજ્જન સમાજમાં પરંતુ કામ થકી કરડી ગણી માને ન માસી માત પરતક મન કે છે સાંભળી લે કામને તો તું એટલે જીત્યો છે કે તું અમુક ક્ષેત્રની અંદર બચી જાય પણ આ લોભ તો એવો છે માસીને ગમતો નથી માતાને ગમતો નથી બેનને ગમતો નથી ફોઈને ગમતો નથી બેટીને ગમતો નથી એટલે કે બેટાને ગમતો નથી નહીં ગમતો નથી અને પોતાના ભાઈને ગમતો નથી હોય એને એવું સમજવું પોતાની માતા કે પિતાને સમજતો નથી પોતાના માસી માસાને સમજતો નથી કાંઈ સમજતો નથી લોભ કામ થકી કરડી ઘની માને ન માસી માત બહેન ફૂઈ બેટી સંગે લોભ કરાવે ઘાત બધાની આરે ઘાત કરાવે એવો લોભ છે સમાજની અંદર ઘર ઘર સળગે છે લોભના કારણે સારામાં સારા એકાબીજાના મોઢાની અંદર કોળિયા મૂકે એવા પ્રેમના સંબંધોનો અંત લાવે છે લોભ એકાબીજાના દુઃખમાં આવીને સહભાગી થતા હોય બીજાના આંસુ લૂચતા હોય એકાબીજાના આંસુ લૂચતા હોય એકાબીજાના દુઃખની અંદર એકાબીજાને ત્યાં વસ્તુ પદાર્થ આપીને સહાય કરતા હોય આવી સહાનુભૂતિ ખલાસ કરી દે છે લોભ એકાબીજાના હૃદય એકાબીજા સાથે મળેલા હોય એકને દુઃખ થાય તો બીજાને દુઃખ થઈ જાય એટલી બધી આત્મીયતાથી રહેતા વ્યક્તિ વચ્ચેનો સંબંધ ખલાસ કરે છે લોભ એ ચાહે લોભ રૂપિયાનો હોય એ ચાહે લોભ સત્તાનો હોય એ ચાહે લોભ સ્થાન વ્યક્તિ પદાર્થ કોઈ પણ પ્રકારનો લોભ હોય એ લોભ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો સજ્જન સજ્જન વચ્ચેના સંબંધો સમાજની અંદરથી ખલાસ કરી દે છે સજ્જન પરિવારોની દૂરી કરી દે છે દુર્જનનો સંગ કરાવી દે છે જે વ્યક્તિઓ યોગ્ય નથી એવા વ્યક્તિઓનો એવા વ્યક્તિઓ સાથે મિત્રતા થઈ જાય છે અને જે વ્યક્તિઓ યોગ્ય હોય એની સાથે દુશ્મનાવટ કરાવી દે છે આટલી તાકાત કોની છે લોભની ખતરનાકમાં ખતરનાક લોભ છે સર્વે પાપનું મૂળ લોભ છે લોભ છે સર્વે જેટલા પાપ માત્ર છે છે એના બેઝમાં લોભ 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 રહેલો ખાવાનો હોય હોય જોવાનો સ્પર્શ કરવાનો લોભ હોય કઈક ને કંઈક લોભ જ્યારે વ્યક્તિને જાગે છે ને ત્યારે જ વ્યક્તિ અયોગ્ય કર્મ કરે છે જ્યાં સુધી એને લોભ જાગ્યો નથી ત્યાં સુધી અયોગ્ય કર્મ કરતો જ નથી લોભ જાગ્યો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જવાની ઈચ્છા લોભ જાગે છે કે હું આવું ખાઈશ એટલે બહુ સુખી થઈ જઈશ હું આવું જોઈશ એટલે બહુ સુખી થઈ જઈશ લોભ છે એને એક વખત વખત બે હજુ 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 જોઉં 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 છું છું એ અંત આવતો નથી આવતો નથી રૂપિયા ભેગા કરવા છે આવી એક વખત ચોરી કરી આવી બીજી વખત નથી કરવી બીજી વખત કરી ત્રીજી વખત નથી કરવી ચોરી કર કર જ કરે લોભ છૂટે જ નહીં સ્પર્શ કર્યો એક વખત કર્યો બે વખત કર્યો ત્રણ વખત કર્યો પાંચ વખત કર્યો હવે હવે નથી કરવો પણ થઈ જ જાય લોભ છે સ્વાદ કર્યો જે કોઈ દોષ છે બધા દોષના બેઝમાં લોભ તો રહેલો છે જો એક લોભ જતો રહે તો મોટે ભાગના દોષ નિવૃત્ત થઈ જાય લોભ છે એ તો દરેક પાપનો બાપ છે એક બ્રાહ્મણ હતો કાશી ગયો કાશી વિદ્યા બનવા માટે ગયો સંસ્કૃત વિદ્યા દસ બાર વર્ષ કાશીમાં રહ્યો સારામાં સારું વ્યાકરણ વેદાંત ન્યાય ઉપનિષદો વેદોનું અધ્યયન કર્યું બાર વર્ષે પંડિત થઈ ગયો પછી થયું કે હવે મારા ઘરે પરત જવું પોતાના ઘરે પરત જતાં રસ્તાની અંદર એક વિકટ જગ્યા આવી ત્યાં કંઈ એને રહેવાનું કંઈ મળે ને એવી જગ્યા હતી એટલે બહુ ભયાનક જગ્યા ત્યાં કોઈ ઘરમાં રાખે તો સારું એટલે એ રસ્તા ઉપર બેઠો તો ત્યાં એક સ્ત્રી આવી એ સ્ત્રીએ એવું કીધું કે ભૂદેવ કેમ અહીં બેઠા છો એટલે કે હું કાશીથી વિદ્યા ભણીને આવ્યો છું મારા ગામ જાઉં છું પણ આ રસ્તાની અંદર અત્યારે અંધારું થઈ ગયું અને અત્યારે આ જગ્યા પણ અત્યારે ભયાનક દેખાય છે પણ મારે રહેવાની કોઈ વ્યવસ્થા નથી બાઈ કે અહીં મારું ઘર છે જો તમને યોગ્ય લાગે તો આવો ત્યાં એટલે બ્રાહ્મણ ત્યાં ગયો એટલી બાઈએ સીધું સામાનને બધું મોદીખાનેથી મગાવી દીધું કારણ કે પોતે યવન જ્ઞાતિની હતી મુસ્લિમ હતી તો હવે એને ખબર હતી કે આ બ્રાહ્મણ નહીં ખાય મારા ઘરનું પવિત્ર ભૂદેવ લાગે છે એને બધું મોદીખાનેથી સીધું સામાન મગાવ્યું બ્રાહ્મણને દીધું તમે તમારી રીતે રસોઈ કરો તમે જમો અને શાંતિથી અહીં સૂઈ જજો અને સવારે નીકળજો બ્રાહ્મણને બહુ આનંદ થયો કે આ સ્ત્રી બહુ ભાવનાવાળી છે કીધું કે તારી જાતિ તો કે આ તારો ધંધો ત્યારે ઓલી સ્ત્રી કે છે મારો ધંધો વેશ્યાનો છે પણ તમે પવિત્ર ભૂદેવ મારે ઘેર પધારે મારું બહુ સારું થયું ભૂદેવે રસોઈ તો બનાવી દીધી ભૂખ્યા હતા એટલે ખૂણાની અંદર લીપન કરીને નવી જગ્યા કરીને પછી ભૂદેવ રસોઈ જમવા બેસતા હતા ને ત્યારે ઓલી સ્ત્રી કહે છે કે ભૂદેવ એક વાત મારે તમને કરવી છે તો કે બોલો તમે પાપનો બાપ ભણ્યા છો કાશીમાં ભણ્યા તમે એમાં પાપનો બાપ બન્યા એટલે ભૂદેવ કે પાપનો બાપ એવું કાંઈ બનવામાં આવ્યું નહીં ઘણા શાસ્ત્રો મેં તો વાંચ્યા પણ પાપનો બાપ નથી બન્યો આ સ્ત્રીને થયું કારણ પાપનો બાપ બનાવવો જોઈએ એટલે વિદ્યા અધૂરી ના રહે એટલે સ્ત્રી કે ભૂદેવ કંઈ વાંધો નહીં તમને જવાબ ના હોય તો વાંધો નથી પણ મારે એક માનતા હતી મારો છોકરો છે ને વચ્ચે બહુ બીમાર થયો હતો એ બીજે કામ રહે છે પણ એ બહુ બીમાર થયો ત્યારે મેં માનતા કરી હતી કે જો મારો છોકરો સાજો થઈ જાય તો બ્રાહ્મણને ઘી ગોળ જમાડીશ મારા હાથે જમાડીશ ને ગોળ રાંધેલું કાંઈ નહીં ઘી ગોળ જ જમાડીશ તમને પણ મારા હાથે તો એવી રીતે મારે બ્રાહ્મણને જમાડવાનું હતું ને આજે તમે મારે ઘેર જ આવ્યા છો તો પછી હું તમને જમાડીને મારી બાધા પૂરી કરું પછી જ હું ઘી ગોળ જમીશ કોઈ બ્રાહ્મણને જમાડીશ એના પછી જ ઘી ગોળ જમીશ ત્યાં સુધી નહીં જમું આવો મેં નિયમ લીધેલો છે બાધા રાખેલી છે એટલે ભૂદેવ કે તારા હાથનું હું ખાતો હોઈશ કે કેવી વાત કરે છે તારી જાત કઈ તારા કામ કેવા હું ના ખાવ તારા હાથનું ત્યારે ઓલી બાઈ કે ભૂદેવ પચાસ રૂપિયા મૂક્યા ભૂદેવ મારે દક્ષિણ દેવાની છે એમને એમ નથી ખવડાવવાનું ભૂદેવ કે ના હોય જ નહીં તું એ વાત જ છોડી દે હું કેટલો પવિત્ર બ્રાહ્મણ મારી કેટલી પેઢીમાં બ્રાહ્મણત્વ ચાલ્યું આવે હું કેટલા વેદોને ભણ્યો કાશીની અંદર પવિત્ર ગંગામાં સ્નાન કર્યું આટલા બધા કેટલા પવિત્ર ભૂદેવો ભેગા હું રહ્યો કેટલા અધ્યાપકો ભેગા બન્યો ને વેદો તો ના પાડે છે કોઈ દિવસ તારા હાથનું જમાયની શાસ્ત્રો ના પાડે છે સ્મૃતિઓને પુરાનો ના પાડે છે હું વટલાઈ જાઉં તારા હાથનું ખાવું તો ઓલી બાઈ કે એવું નહીં ભૂદેવ અમારે દક્ષિણા થોડી વધારે આપવાની છે સો મૂક્યા સો મૂક્યા ને ભુદેવને કે સો રૂપિયા આપવા છે અને એક જ વાર તમારે ખાવાનું છે વધારે નહીં હું એક જ કોળિયો ખવડાવું તમને બસ પછી તમે તમારી રીતે જમજો ને તમે મારો એક કોળિયો જમો ને પછી ઉપર તમારા કોળિયા મૂક એટલે ચોખ્ખો થઈ જાય ને આગલો કોળિયો આગલો કોળિયો ચોખ્ખો થઈ જાય ને એટલે ભુદેવ વિચારે કે એવું તમારે શાસ્ત્રમાં નથી આવતું ક્યાંય ભણવામાં નથી આવ્યું ક્યાંય ભૂદેવ કે જો કોઈને કહેતી નહીં પણ હા કોઈને કહેતી નહીં મેં ખાધું છે તારા હાથનું મારે શું કરવા કહેવું અહીંયા ઊન તમે બે જ છીએ ભૂદેવ કે હારું તો પણ તરત કોળીઓ મૂકીને તો દૂર જતી રહી હતી તો કે આ વાંધો નહીં સો રૂપિયા મૂક્યા એ અને ભૂદેવને કોળિયો ભૂદેવ કહેવું છે હું આંખ બંધ કરીને મંત્ર બોલું છું એટલે તારો કોળીઓ ચોખ્ખો થઈ જશે હું અંતરમાં મંત્ર બોલતો બોલતો તારો કોળિયો જમીશ એટલે તારા હાથનું જમેલું ચોખ્ખું થઈ જશે પણ તારે આ વાત પાછી કોઈને કરવાની ઓલી બાઈ કે વાંધો નહીં મોઢું ખોલો બાઈ આમ કોળીઓ લીધો અને ભૂદેવે મોઢું ખોલ્યું ને ત્યાંને કોળીઓ હેઠો મૂકીને બે લાપટ ચડાવી દીધો બે ઝપાટ મારીને કે સાંભળ આ લોભનો બાપ ભણવાનો બાકી હતો ને હવે આ તારી પૂરી વિદ્યા થઈ અહીંયા આગળ લો અરે પાપ પાપનો બાપ લોભ આ તું ભણ્યા વિના કાશીથી આવ્યો હતો એટલે મેં તને બનાવી દીધો સો રૂપિયા માટે તું તારી આટલી પેઢીનું બ્રાહ્મણત્વ ખલાસ કરવા તૈયાર થયો સો રૂપિયા માટે તું મારા હાથનું ખાવા તૈયાર થયો બસ આ જ પાપનો બાપ છે લોભ પાપનો બાપ લોભ લોભ માણસને બધું ભૂલાડી દે છે તમે જુઓ જે લોકો મોટા મોટા કૌભાંડોમાં પકડાય છે રૂપિયાના બધા કેવી રીતે પકડાય છે એ પહેલાં થોડું થોડું કરતા હોય પછી લોભ એટલો બધો જાગે એટલો બધો જાગે એટલો બધો જાગે ને તો એના કારણે બધું ખલાસ થઈ જાય લોભમાં લોભમાં ઘણા લોકો તો તમે ઇન્ડિયાની અંદર જુઓ તો વિદેશમાં જવું છે એમને વિદેશમાં વિદેશમાં જવું જ સારી વાત છે કારણ કે બધાને સુખિયા થવું હોય કંઈક એવું હોય પરિવાર માટે કંઈક રૂપિયા કમાઈએ ભારત દેશમાં એ બધી વ્યવસ્થાઓ છે દેશ તો કાંઈ ખોટું નથી પરંતુ કદાચ વિદેશમાં જાય તો એની આવક દસ ગણી થાય ભારતની દૃષ્ટિએ સહજ છે દરેક પરિવારો હોય એમાં મોટે ભાગના હોય અને એવી ઈચ્છા થાય કે વિદેશમાં જાય મારો છોકરો જાય છોકરાને ઈચ્છા હોય જાય હવે પછી ઉપાય શું કરે કે ઉડતા એજન્ટો પકડે ઉડતા એજન્ટો આકાશની અંદર ઉડતા હોય ને એવા એજન્ટને પકડે એની ઓફિસ જ આકાશમાં હોય એની ઓફિસ આકાશમાં હોય એનો પ્રોસેસ આકાશમાં થતો હોય હવે આકાશમાં થતો હોય એવા પ્રોસેસને પકડે એની ઉપર વિશ્વાસ મૂકીને એને પાસપોર્ટ આપે પાંચ દહ લાખ રૂપિયા આપે અને પછી પાસપોટ પાછો ના આવે ને રૂપિયા પાછા ના આવે ઓફિસેય ના મળે ને એજન્ટય ના મળે કારણ કે હોય ક્યાં આકાશમાં આકાશમાં ઓફિસ હોય એની અને લોભ છે એક જગ્યાએ અથડાય વાંધો નહીં એક જગ્યાએ અથડાઈ ગયા હાલો પાછો કોઈક નવો મળે ને તો ફરી પાછા ન્યાય અથડાય પાંચ લાખ લીધા હોય આઠ લાખ લીધા હોય દહ લાખ લીધા હોય એ પાછા પોતાના બાપના ઘરના તો હોય નહીં એ કોક પાયથી ઉછીના વ્યાજે લીધા હોય કમના કાલે પહોંચી જવું એટલે બધા પાછા દઈ દઈશ તો પહોંચે જ નહીં એવું પણ થાય કે કેટલા લોકો અત્યારે તો તો વચ્ચે એટલો મોટો એવો બિઝનેસ ચાલતો હતો જે હોય ફસાય જે હોય ફસાય કેટલા મોટા મોટા શહેરોમાં ઇન્ડિયામાં સુસાઈડ કરવા પડ્યા લોકો ઓલી બાજુ રૂપિયા ખોટા થયા અને આ બાજુ રૂપિયા આપી ના શકે કોઈ પાસેથી ઓછી ના લીધા સુસાઈડ કરવા પડે સુસાઈડ પણ કોણ કરાવે છે લોભ કરાવે છે માટે સંતોષી નર સદા સુખી સંતોષી નર સદા સુખી આપણે ત્યાં જે આ નાની નાની કહેવતો છે ને એ એટલી બધી સુખદાયી છે આપણને ભગવાને જેટલું દીધું છે એ આપણી લાયકાત કરતાં વધારે દીધું છે આપણા પ્રારબ્ધ કરતાં વધારે દીધું છે આપણને સો રૂપિયા મળે છે એક મહિને તો સમજવાનું કે મને તો મારા નસીબમાં તો પચાસ રૂપિયા નહોતા ભગવાને સો આપ્યા છે દયા કરીને આપી છે ને સો વાળા જીવે તો છે જ ને તો હું સો મને મળ્યા છે ને તો હું એસીવાળાને વાળાને જોઉં તો હું સુખી રહીશ કે મને સો તો મળ્યા છે પણ સો વાળો જોવે કોને હજાર વાળાને હજાર નથી મળ્યા હજાર મેળવવા શું કરું મર્સિડીઝમાં ફરવાવાળાની રાખ થાય છે અને સેકન્ડ હેન્ડેડ ગાડીમાં ફરવાવાળાની પણ રાખત થાય છે કાજુ બદામ જમવાવાળાની પણ રાખત થાય છે અને બાજરાનો રોટલો જમવાવાળાની પણ રાખત થાય છે દૂધપાક પીવાવાળાની પણ રાખત થાય છે છાશ પીવાવાળાની પણ રાખત થાય છે મારો કહેવાનો અર્થ એ છે સુખની વચ્ચે ઉછર્યો છે કે દુઃખની વચ્ચે ઉછર્યો છે છેલ્લું એડ્રેસ તો બધાનું સમાન છે પચાસ સાઠ વર્ષ સિત્તેર વર્ષની જિંદગી પછીનું એડ્રેસ દરેકનું સરખું છે ભગવાને કેટલું ન્યાયસંગત કરી આપ્યું છે જન્મતા પહેલાં બધાનું એડ્રેસ એક સરખું જન્મ ના લીધો હોય એ પહેલાં બધાનું એડ્રેસ એક સરખું માનું પેટ માથે લટકવાનું નવ મહિના લટકવાનું અંદર ત્યાંથી બહાર આવવાનું આ એક સરખું જ એડ્રેસ દરેકનું એડ્રેસ એ એક સરખું ખાલી માના કોઠા બદલાય બાકી તો વ્યવસ્થા તો એક સરખી જ બધી જગ્યાએ કોઈ પણ કોઈ પણ માના પેટમાં જન્મ લો વ્યવસ્થા એક સરખી અને વચ્ચેની વ્યવસ્થા ભગવાન થોડીક કામ તેમ કરી આપે પણ પાછી છેલ્લી વ્યવસ્થા એક સરખી કાં તો જમીનમાં ડટાઈ જાઓ અને કાં તો મશીનની સ્વિચ પાડે એની ભેગા રાખ થઈ જાઓ થવાનું ધૂળ છેલ્લી વ્યવસ્થા પાછી એક સરખી પહેલી વ્યવસ્થા સરખી છેલ્લી સરખી હવે વચ્ચે થોડું ઘણું હોય તેમાં હું માથા પણ જીવ એવો છે કે જો પહેલી ને છેલ્લી વ્યવસ્થાને સમજી રાખે તો વચ્ચેની અંદર અવ્યવસ્થા ઊભી ના કરે ભગવાન બધાને એક સરખું આપે છે એક સરખું જ આપે છે રાખ એટલે રાખ જ થાય બીજું કંઈ ના થાય માટે ભગવાનનો ભક્ત હોય એનાથી બચે અહીંયા આગળ લોભરૂપી બાન છોડીને પરતક મન કે છે આ લોભ તો એવો છે કામ તો હજુ કાંઈક થોડી ઘણી શરમ રાખે માસી માત બેન ફૂઈ કે બેટી ગણે પણ લોભ તો એ પણ ગણે નહીં બાપ દીકરીને સંબંધ ખલાસ થઈ જાય છે કેટલાય બાપ દીકરીને થઈ ગયા કેટલા મા દીકરાને સંબંધ ખલાસ થઈ જાય છે લોભના કારણે બોલો લોભના કારણે કોઈ ભલા થઈને આવું કંઈ થાય નહીં એનું ધ્યાન રાખવું થોડું ઘણું કદાચ આપણું જતું રહ્યું તો શું જતું રહ્યું પાંચ પચાસ સો રૂપિયા કોઈ વધારે આપણા લઈ ગયા કે બે વીઘા જમીન કોઈ વધારે લઈ ગયું તો શું આપણું જતું રહેશે હા કોઈકને ગરીબ પરિસ્થિતિ હોય તો એને થોડો ન્યાય માગવો પડે પણ હવે તમે જે સુખિત થઈ ગયા હો બધી રીતે એને કદાચ થોડું ઘણું હતું નહોતું તો એની અંદર કાંઈ ખોટું મનમાં બળતરા કરવી નહીં અને એને એને હૃદયમાં બહુ ચિંતવન કરવું નહીં એ કરતાં કરતાં જો દેહ પડશે તો કેટલું મોટું નુકસાન થશે કેટલું મોટું નુકસાન થશે એ ચિંતવન કરતાં કરતાં ખેતરનું ચિંતવન કરતાં દેહ પડ્યો ભાઈએ મારું આવું લઈ લીધું છે આવું કરતાં ચિંતવન કરતાં દેહ પડ્યો બેને મારી સાથે આમ કર્યું એમ કરીને દેહ પડ્યો એ કેટલું મોટું નુકસાન આપણા આત્માને થાય પેલું તો કાંઈ આપણા હાથ આવવાનું નથી અને આપણે જશું મર્યા પછીનું નુકસાન પાછું વોરી લીધું અત્યારે તો વોર્યું જ છે અને મર્યા પછીનું નુકસાન એના કરતાં કદાચ કોઈ કોઈ એવા હોય કે આપણી સાથે કપટ કરીને થોડું લઈ ગયા પ્રયત્ન કરીએ એક બે વખત કે આપણને પાછું મળે હકનું હોય અધિકારનું હોય તો બાકી પછી છોડી દઈએ આપણને ખબર પડે કે આ બહુ લાંબુ હાલે એવું છે મૂકી દેવું એમાં કંઈ લાભ નથી આપણને આખરે નુકસાન જ છે અને જેને લીધું છે એનો લાભ આપણને આજ દેખાય છે પણ ભવિષ્યમાં એને પણ લાભ નથી નુકસાન જ છે મન કેમ લાગી નહીં સોય શરીરે સાંગ્ય આવી અતિ આકરી જે આવી અની છે એ નિજ મનને કેવી રીતે ના લાગી એના શરીરમાં કેવી રીતે ભાલા જેવું એ હથિયાર ન લાગ્યું એ આવે જોવું છે નિજમન કે છે આવે લોભ મૂર્ત દ્રવ્ય લખીયે એમાં અનંત વિકાર કુળ કપટ હિંસા કરે અનર્થ નરનાર નિજ મન કે છે લોભ કેવો છે મેં એને જાણી રાખ્યો છે મૂર્તિમાન દ્રવ્ય એ લોભ કરાવે છે અનંત વિકારો એની અંદર રહેલા છે કૂડ રહેલું છે કપટ રહેલું છે છડ રહેલું છે હિંસા રહેલી છે આ બધું જ કોઈની સાથે કપટ કરે કોઈની સાથે બનાવટ કરે કોઈની સાથે છડ કરે કોઈની હિંસા કરે આ બધું જ લોભ કરાવે છે નિજ મન જાણે છે કે આટલા અનર્થો બધા જ લોભની અંદર ધનની અંદર સંપત્તિની અંદર રહેલા છે માટે નિજ મને એનો એનો વિચાર કરી રાખેલો છે નિજ મન કે મેં વિચારી રાખ્યું છે કે આટલા અનર્થો લોભમાં રહેલા છે ધનમાં રહેલા છે માણસ મારી નાખે છે ધન માટે પોતાના સગા ભાઈને બેનને કોઈને ગંતવથી બાપને માને મારી નાખે છે પૈસા માટે પૈસા માટે એક જગ્યાએ એવી ઘટના ઘટી કે પૈસાના લોભમાં પૈસાના લોભમાં પોતાના બે દીકરાઓ હતા બે દીકરાઓ હતા બે દીકરાની અંદર એક દીકરો બહુ સારું કમાય બીજો દીકરો થોડું ઓછું કમાય અને દેશકાળ થોડા એવા હોય ઘરમાં સ્ત્રીનું બહુ ચાલતું હોય માએ દીકરાને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો જે ઓછું કમાતો હતો ને એને તું મારા ઘરમાં જોઈએ જ નહીં કેમ ના જોઈએ કારણ કે તું કમાઈ નથી શકતો ઓલો પ્રયત્ન કરે છે પ્રયત્ન કરે છે પણ લોભ એવો જે માએ દીકરાને ધાવન ધવરાવ્યું છે જે માએ દીકરાને મોઢામાં કોળિયા મૂકીને મોટો કર્યો છે એ જ માને જ્યારે લોભ જાગે ત્યારે પોતાના દીકરાને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકે આવી ઘટના પણ ઘટે છે તમે અત્યાર સુધી એવા ઇતિહાસ સાંભળ્યા હશે કે દીકરાએ મા બાપને કાઢી મૂક્યા પણ એવા ઇતિહાસો પણ સમાજમાં છે કે માએ દીકરાને કાઢી મૂક્યો હોય દયા વિના કાઢી મૂક્યો હોય દીકરો ડાયો હોય તોય કાઢી મૂક્યો હોય એનો વાંક એટલો જ કે કમાઈ નથી શકતો એ પ્રયત્ન કરે છે પણ એના પ્રારંભમાં ન હોય કમાઈ નથી શકતો તો મા પણ દીકરા સાથેનો એવો વ્યવહાર કરે છે આ કરાવે કોણ લોભ કરાવે લોભ કરાવે માટે લોભથી હંમેશા બચતા રહેવું નિજમન કહે છે મેં વિચાર્યું કે આટલા બધા આટલા બધાય અંદર આની અંદર ઘણી બધી પ્રકારની ઘણી બધી પ્રકારની આની અંદર ઘાત છે એટલે લોભથી હું હંમેશા બેઉ છું નિજમન કહે છે ધાતુ સપ્ત પ્રકારની અડે પડે અપવાસ હીરા કાચ થી હરિજન રહે નિજ મન કે છે કોઈ ધાતુને અડે તો એને કરીને મારા જે ત્યાગીને ધાતુનો ઉપયોગ પોતાને અર્થે કરવાની ના પાડેલી છે એટલે ધાતુનો ઉપયોગ ક્યારેય ત્યાગી કરે નહીં હીરા મોતીને કાચથી ભગવાનનો ભક્ત જે ત્યાગી છે એ હંમેશા ઉદાસ રહે અહીં ત્યાગી માટેની વિશેષ વાત કરેલી છે એનેથી સદાયને માટે ઉદાસ રહે છે ત્યારે પરતક મન કહે છે નિજ મનને કે તું કહે છે કે આની અંદર કૂળ રહેલું છે કપટ રહેલી છે છળ છે હિંસા છે તું કહે છે કે આને અડીને ઉપવાસ પડે તું કહે છે કે આને આનાથી ઉદાસ રહીએ આ તો બધું ધૂળ જ છે બધી વાત તારી સાચી હશે પણ પરતક મન નિજ મનને સમજાવે છે શું સમજાવે છે દામ વિના દુખી સર્વે દામ કરે બહુ કામ દામ 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 નિજ મન લે નામ છે વિના સર્વે કરે બહુ કામ અરે દામ વિના તો બધા દુખી છે રૂપિયા વિના કોને આલે છે તું દાપન કરે છે કે આની અંદર હિંસા રહેલી છે કુળ રહેલું છે કપટ રહેલું છે છડ રહેલું છે નિજ મન તું તો દુનિયામાં હજુ બહાર નીકળ્યું જ નથી ક્યારે આખી દુનિયા રૂપિયા ઉપર આલે છે ધન ઉપર આલે છે બધાયને દામની જરૂર પડે રૂપિયાની બધાયને જરૂર પડે એના વિના બધા દુખી અરે રૂપિયા તો બહુ કામ કરે કયું કામ રૂપિયા નથી કરતા બોલો કયું કામ નથી કરતા એક ભાઈ અહીંથી ગયા એક સારા બીજા દેશમાં અને ત્યાં એ ભાઈ એપાર્ટમેન્ટ રાખેલું એક એપાર્ટમેન્ટ રાખેલું બે હજાર અગિયારમાં રાખ્યું હશે અને બે હજારને ચૌદની અંદર એને ખબર પડી કે આ એપાર્ટમેન્ટ મેં રાખ્યું છે પણ આગળ એને ખરીદી લીધેલું તો કે આગલો જે માલિક હતો ને એને ઠેક બે હજાર પાંચથી આનો વેરો ભર્યો જ નથી એટલે પેલામાંથી કોર્પોરેશનમાંથી નોટિસ આવી કે આ બધો વેરો તમારે ભરવાનો છે ઓલા કે હોય નહીં પણ મેં તો લીધું છે જ બે હજાર અગિયારમાં ઓલા કે કશું થાય નહીં તમારે આ રીતે કરવું જ પડે હવે એ વેરો થતો તો પાંચથી સાત લાખની આસપાસની રકમનો એ દેશની જે રકમ હશે એમાં અને આ ભાઈ વેરો ભરી ના શકે એટલે એને એમ થયું કે એ તો વિદેશ ના ભરી શકે પણ એમ થયું મારે ખોટા ભરવાના એટલે બે ત્રણ વખત એને ધક્કા ખાતા પણ એ દેશની વ્યવસ્થા બી ધક્કા ખવડાવે પણ કામ થાય નહીં કશું થશે નહીં કે તમારાથી આ દેશમાં કશું બને નહીં આગળ એટલે કોઈ કે ત્યાં બહાર ઓફિસમાંથી બહાર નીકળે પટ્ટાવાળો બેઠો હોય ને પટ્ટાવાળો કે સાહેબને થોડુંક આપી દો એટલે કામ પતી જશે સાહેબને આ કે હોય નહીં હું તો વિદેશથી આવેલો છું અમારે વિદેશમાં કોઈ કશું લે નહીં કાંઈ નહીં એટલે હું તો કશું આપું નહીં જે થતું એ કાયદેસર કરું પેલો પટ્ટાવાળો કે ધક્કા ખાવ ત્યારે ધક્કા ખાવ બીજું કંઈ થશે નહીં પચીસ ધક્કા ખાઈને ભાઈ થાકી ગયા પછી કોઈક માણસે સલાહ આપી ભાઈ એવું ના હોય હવે આ વખતે ફાઇલ લઈને ને ત્યારે કવરની અંદર પાંચ હજાર મૂકી દેજો કવરની અંદર ભાઈ પાંચ હજાર મૂકીને ગયા ફાઇલ જોવાવા વળાએ ફાઇલ ને અંદર પહેલું જ કવર મૂકેલું એટલે કવર જોઈ લીધું એને કવર આમ ટેબલ નીચે લઈને ગણી લીધું પછી કવર પાછું મૂકીને ફાઇલ પાછી આપી કે હજુ તમારે ભરવું તો પડશે જ એટલે કે પાંચ હજાર ઓછા છે હજુ તમારે આવે ગવર્મેન્ટનું ભરવાની જરૂર નથી આવે ખાલી આ કવર જ ભરવાની જરૂર છે બીજું કંઈ ભરવાની જરૂર નથી કવરમાં પચીસ હજાર ભર્યા એટલે આને ગણી લીધા દસ દિવસ પછી અને પછી ઓલું જે ગવર્મેન્ટનું કાગળ હોય એની અંદર બે હજાર અગિયારથી બે હજાર પંદર સુધીનું બે હજાર અગિયારથી ચૌદ સુધીનું તો હતું જ એનું ઓલરેડી ભરવાનું અને આગળ બે હજાર પાંચનું હતું અને એટલી સરસ સરકારની સેવા કરી આપી તે બે હજાર તેરથી થી બે હજાર ચૌદ એક જ વર્ષનું ભરવાનું લો એવી સર્વિસ આપી એને કોને કરાવ્યું આ દુનિયાની અંદર હવે ખોટ કોને ગઈ ગવર્મેન્ટને આવા વફાદારો ભેગા થયા હોય ત્યાં દેશ છતો ચાલે ઊંધો ચાલે ઊંધો જ ચાલે બહુ કામ કોઈ પણ કામ તમારું રૂપિયા થી થઈ જાય આ દુનિયામાં એવું લોકોની માન્યતા છે કે રૂપિયા થી બધા કામ થાય એવા દેશોની વ્યવસ્થા હોય છે કે જ્યાં રૂપિયાથી પણ કામ થતું નથી તમે જો સાચા હો તો જ બાકી તમે ગમે એટલા રૂપિયા ખર્ચો તોય કામ ના થાય હા તમે થોડા દિવસ બચીને ફરો આમથી આમ પણ કામ તમારું એવી સરકાર હોય દેશની એવી વ્યવસ્થા હોય દેશ આખો ચલાવવાવાળા તમામ વ્યક્તિઓ જે મુખ્ય વ્યક્તિ હોય એટલે ઈમાનદાર હોય તેવા દેશોમાં એવી વ્યવસ્થા હોય જ ના હોય એવું નહીં પણ જગતમાં જાજુ એવું છે કે રૂપિયા હોય તો તમારું બધું કામ થઈ જાય દોષ કા હે દામ અમે નિજમન લે તું નામ દોષ એવો શું દોષ રૂપિયામાં છે તે તું નામ મને કહેતો ખરો દોષ છે કયો દોષ છે એમાં બધા જ કામ રૂપિયાથી થાય છે બધા જ કામ રૂપિયાથી થાય છે કયું કામ નથી થતું વિચારો તો ખરા આવા અમેરિકા જેવા દેશના ડેટાઓ ચોરવાવાળા હોય અને એને પણ સાનાથી એ લોકો એમ કરે રૂપિયાથી એકાબીજાના દેશનું એકાબીજાની મિલકતો જાણવી એકાબીજાના સિક્રેટ ડેટાઓ જાણવા એને ચોરવા આવા કામ કરે છે કોણ શાના કારણે વ્યક્તિ કરે છે લોભના કારણે કરે છે લોભના કારણે આખી દુનિયા મરી જાય શા માટે મરે છે ખબર હોય એને આખું એવું કોઈ ષડયંત્ર હોય એને આખું દબાવવું પડતું હોય તેને ડબાવા માટે જરૂર હાની પડે રૂપિયાની કોઈ પણ માણસનું મોઢું બંધ કરવું હોય તો જરૂર સાની પડે છે રૂપિયાની આખી દુનિયામાં અનર્થ સર્જવાનું કામ હા સારા કાર્ય પણ રૂપિયાથી જ થાય છે કોઈ ગરીબને જમાડવા હશે તમારી પાસે ધન જ નહીં હોય તમે કેમ જમાડશો કોઈ રોગીની સેવા કરવી હશે ધન જ નહીં હોય તો કેમ કરશો સારું કાર્ય પણ અર્થથી થાય છે લક્ષ્મી જો હોય તે સારા કાર્યો કરે છે પણ ધન જ એકલું ભેગું કરવાની જેની અંદર પડી હોય બધું ધનથી અનર્થો થાય છે આજે પૃથ્વી ઉપર આ દુનિયામાં આતંકવાદ ફેલાય છે સાનાથી ફેલાય છે રૂપિયાથી રૂપિયા જો હોય જ નહીં રૂપિયા જો હોય જ નહીં બ્લેક મની જો હોય જ નહીં ખોટો રૂપિયો જો હોય જ નહીં તો દુનિયામાં અનર્થો સર્જાવાના બંધ થઈ જાય ઘણા બધા બંધ થઈ જાય પણ એ છે ખોટું કાળું નાનું ધન આદિક છે એના કારણે થાય છે બધા જ દોષો દામ રૂપિયામાં છે માટે ભગવાનને એક જ પ્રાર્થના કરવી હે મહારાજ એટલું જ દેજો કે જેનાથી બુદ્ધિ હવડી રહીને તમારું ભજન થાય એટલું જ દેજો બુદ્ધિ હવડી રહે અને તમારું ભજન થાય નહીં તો એની અંદર વ્યક્તિની બુદ્ધિ વિના રહેતી નથી ઘણાને થાય કે એક લોટરી લઈ લોટરી ને લોટરી જો લાગી જાય ને તો ભગવાનના મંદિરમાં આટલી સેવા કરી દેવી પણ લોટરી લાગે ભાઈ બુદ્ધિ એવી રેજ નહીં બુદ્ધિ એવી રેદ નહીં એના કરતાં એનાથી દૂર ઘણા ભગવાનના ભક્ત હોય પણ ઘણી વખત લોભ લાગે ને આ લોભની લુઆંગ લાગે ને તો કસીનોમાં રમવા જ તારે કસીનોમાં રમવા જાય કસીનોમાં જઈને રમે હવે બે હજાર ખર્ચે ક્યારેક થોડા મળી ગયા બસો પાંચસો પછી ટેવ પડી જાય પછી ઉછીના ઉધારે લઈ અને ઘરવાળાને ખબર ના પડે એમ કપટ કરી અને કેટલું મોટું નુકસાન વોરે માટે ભગવાનનો ભક્ત લોભમાં ના પડે જે ભગવાને તમને કમાઈને જેટલું તમે સહેજે જોબ કરો છો જેટલું તમારી પાસે આવે છે એટલામાંથી પરિવારનું પોષણ કરો અને તમારી શક્તિ મુજબ ભગવાનનો જે ભાગ કાઢવાનો છે દસમો વીસમો એ ભાગ કાઢીને ભગવાનને આપી દો અને તમારી શક્તિ મુજબ પછી જે વધે એમાંથી જો તમારી શક્તિ હોય તો બે રૂપિયાનું ફ્રૂટ ભગવાનને લાવીને આપો તમારી શક્તિ હોય તો તમારા જન્મદિવસ કે બીજા કોઈ સારા પ્રસંગોમાં થાળ ભગવાનને સંતને કે ભક્તને કે મંદિરને કે કોઈ ગરીબને જમાડો બ્રાહ્મણને જમાડો શક્તિ નથી તો કશું ના કરશો ભગવાન રાજી જ છે પણ હા એને મેળવવા માટે જો ખોટું કામ થઈ ગયું ખોટું કાર્ય કરી દીધું તો એ બહુ મોટું નુકસાન આપણા આત્માને થાય જીવનને થાય પરિવારને થાય પરિવારને થાય મોટું મોટું દેવું થઈ જાય એવું કાર્ય કરવામાં કે હમણાં રૂપિયા મળી જશે હમણાં મળી જશે એટલે અહીંથી આવશે એટલે આપી દઈશ અહીંથી મળી જશે એટલે આપી દઈશ પછી એવી ટેવ પડે ને આ ભાઈ પેથી લઈને આને પધરાવાના આની પેથી લઈને આને પધરાવાના આની પેથી લઈને આને પધરાવાના અને દુઃખી દુઃખી થઈ જવાય પરિવારવાળા જાણે ત્યારે દુઃખી થવાય માટે લોભમાં ક્યારેય ના જવું કદાચ ક્યારેક કોઈક આર્થિક પરિસ્થિતિનું દુઃખ પડે તો કોઈ એવા ભગવાનના ભક્તો હોય એને વાત કરવી સારા ભગવાનના હોય આપણી વાતને દબાવી રાખે એવા હોય આપણને મદદ કરે એવા હોય છેવટે કોઈ હિતે છૂના હોય તો ભગવાનના સંતને વાત કરવી તો સંત કોઈ ભક્તને વાત કરે પણ ક્યારેય પણ એવા રસ્તે તો જવું જ નહીં કે જેનાથી આપણો પરિવાર પાયમાલ થઈ જાય એટલા માટે આ વાત કરવી પડે છે એ ભગવાનનો ભક્ત સારો હોય છતાં પણ એને આ લોભરૂપી દોષ એવો છે ને મુનીને પકડે છે સાધુને પકડી કાઢે છે બધાને પકડી કાઢે એવો છે કોઈને છોડે એવો નથી માટે એનાથી બચીને રામ તનુ કરી રાખીએ પરતક મન કે છે કઈ નહીં બીજાનું નહીં કરવાનું આપણે પણ કોનું કરીને રાખવાનું રામ તનુ કરી રાખીએ અસન વસન ઘરનાર ધની ન થાય ધન ના તો બાદ નહીં લગાર આપણે આપણું કરીને રાખવાનું જ નહીં બધું કોણું કરીને રાખવાનું ભગવાનનું રામતું કરી રાખી અસન ઘર વસન અરે અસન કપડા વસન ઘર નાર ધનિ બધું આપણે ધનના ધનિ જ નહીં થવાનું બધાના માલિક ભગવાનને કરી દેવાના પછી હું બાદ છે આવું પરતક મન નીજ મનને સમજાવે છે કે કઈ નહીં તારું ના કરીશ પણ ભગવાનનું કરીને તો રાખી લે ત્યારે નીજ મન આવે જે વાત કરશે કે ભગવાનનું કરીને રાખવાનું તું કહે છે અને દામ વિના બધા દુઃખી છે એવું તું કે છે એ બેના જવાબ મારે તને આપવા છે પણ લોભરૂપી બાંધથી તો મારે વિંધાવવું નથી જ આવું કહે છે છન્નુકડી પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મ જંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ગણશ્યામ મહારાજની જે